નટરાજન સ્કૂલ પાટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય નામના મુદ્દો એમાં પ્રકરણ નંબર 2 ની અંદર આપણે ચર્ચા કરતા હતા કે હિસાબોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, તો એને આપણે અમુક વ્યવહારો જોયા હતા, નિયમો પહેલા લગાવવા જોઈએ, ખાતાનો પ્રકાર નક્કી કરતા જોઈતું, બરાબર. પણ અમુક વ્યવહારો એવા છે કે અમુક ખાતા એવા છે કે જેને તમે ઓળખતા ભૂલ કરી બેસો. તો ખર્ચને લગતા અને ઉપજને લગતા અમુક વ્યવહારો એવા છે કે જેમાં ખાતાને ઓળખતા ભૂલ થાય છે. માની લો કે પગારનો ખાતો, તો પગાર એક ખર્ચ છે, બરાબર. સમજાય છે? હું કહું પગારનું ખાતું હોય તો પગાર એક ખર્ચ છે, એટલે તમે ખર્ચ ખાતું ઉપજ ખર્ચ ખાતામાં લખો. પરંતુ ચૂકવવાનો બાકી પગાર, સમજો, ચૂકવવાનો બાકી પગાર, તો તમે શું કહેશો? સાહેબ એ તો પગાર જ છે, પણ ચૂકવવાનો બાકી એટલે તમારું દેવું છે, તો એને ઉપજ ખર્ચનો નિયમ ના લાગુ પડે. એ વ્યક્તિ સાથેનું દેવું છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. સમજાણો? આ વાત હતી. માની લો કે પગાર, તો પગાર એ શું છે? ખર્ચ છે, તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લગાવશો. પરંતુ ચૂકવવાનો બાકી પગાર તો એ દેવું છે એટલે એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. અગાઉથી મળેલ પગાર એ પણ આપણું દેવું છે, બરાબર. અગાઉથી મળ્યો હોય તો આપણે ભવિષ્યમાં એને ચૂકવવાનો થાય, તો એ પણ દેવું છે એટલે એ પણ વ્યક્તિ ખાતાનો નિયમ. એવી રીતે પગાર છે, કમિશન છે, બોનસ છે, આવા અમુક વ્યવહારો છે એને આપણે એક થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ કે એ ખર્ચમાં અને ઉપજની આવક હોય. માની લો કમિશન મળ્યું, તો કમિશન છે ઉપજ છે, તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લખજો. પણ મળવાનું બાકી કમિશન કેટલું, તો વ્યક્તિ ખાતાનો નિયમ લખજો. કારણ કે મળવાનું બાકી છે અને મળ્યું નથી, એટલે એ વ્યક્તિ સાથેનો વ્યવહાર છે, તો એ મળવાનું બાકી એટલે આપણું લેણું છે, તો એ વ્યક્તિ ખાતાનો નિયમ લેણું હોય તો જમા થાય, બરાબર. તો એવી જ રીતે આપણે એને કયા કયા વ્યવહારો હોઈ શકે એ આપણે સમજતા જઈએ, લખતા જઈએ. તો અહીંયા નીચે તમને ખર્ચના સંદર્ભના વ્યવહારો અને ખાતાના પ્રકાર એવું કરી અને સમજાવ્યું છે, તો આપણે એને કોષ્ટક દ્વારા સમજીએ કે અહીંયા ક્રમ હું આપી દઉં છું. ક્રમ વ્યવહાર અને ખાતાનો પ્રકાર, આ જે જોઈએ છે એ આપણે ખર્ચના સંદર્ભમાં જોઈએ છીએ. ત્યારબાદ આપણે ઉપજના સંદર્ભમાં જોઈશું. તો અહીંયા ક્રમ નંબર 1 છે, જોઈએ કયા કયા વ્યવહાર હોય છે. તો અહીંયા તમને આપ્યું છે વ્યવહારમાં પગાર, તો ખાતાનો પ્રકાર કયો આવશે? તો કે ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતો. હાઉસમાં શું દર્શાવો? ખર્ચ, આ ખર્ચ છે. એવી રીતે પગાર છે, તો કે ચૂકવવાનો બાકી પગાર. તમને એવું કીધું હોય કે ચૂકવવાનો બાકી પગાર, તો સાહેબ એ તો પગાર જ ના છે, તમે કહેશો તરત, પણ એ પગાર છે પણ ચૂકવવાનો બાકી છે, એટલે આને ઉપજ ખર્ચ ખાતું નહીં લાગે. હજુ ચૂકવવાનો બાકી છે એ તમારું દેવું છે, બરાબર. તો એને વ્યક્તિ ખાતું કોને ચૂકવવાનો છે? તો કે વ્યક્તિને. તો વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતાનો નિયમ લાગે ચૂકવવાના બાકી પગાર, તો એ દેવું છે.
એવી રીતે તમને કીધું દાદા થી ચૂકવેલ પગાર ખાતાનો પ્રકાર થયો કે વ્યક્તિ ખાતો. અહીંયા અગાઉથી ચૂકવેલ પગાર હોય તો એમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. ખાલી પગાર હોય તો ઉપજ ખર્ચ ખાતાનો, ચૂકવવાનો બાકી પગાર હોય તો વ્યક્તિ ખાતે, અગાઉથી ચૂકવેલ હોય તો વ્યક્તિ ખાતે. આ પગારની વાત હતી. એવી જ રીતે ભાડું ચૂકવેલ, નંબર 2 ભાડું ચૂકવેલ. ભાડું ચૂકવેલ કેમ? ભાડું ઘણી વાર મળે એટલે ચૂકવેલ છે એટલે ખર્ચના સંદર્ભમાં લખો. ભાડું મળેલ હોય તો આવકના સંદર્ભમાં આવશે, બરાબર. તો અહીંયા ભાડું ચૂકવેલ તો ચૂકવેલ એટલે ખર્ચ છે તો ઉપજ ખર્ચ ભાડું. અને એ ખર્ચ છે. એવી રીતે ભાડાની અંદર અગાઉથી ચૂકવેલ ભાડું અથવા ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનું બાકી ભાડું. તો એમાં કયો ના છે એવું ખબર પડી જાય કે ચૂકવવાનો બાકી પગાર હતો તો વ્યક્તિ ખાતો, તો ચૂકવવાનું બાકી ભાડું તો વ્યક્તિ ખાતો. વ્યક્તિ ખાતો એ શું છે? દેવું છે. ચૂકવવાનું બાકી પછી શું આવશે? તો કે અગાઉથી ચૂકવે. કયું વ્યક્તિ ખાતું છે કયું ઉપજ ખર્ચ ખાતું છે એ આપણને ખબર પડવી જોઈએ. હવે આવી રીતે ભાડાની જગ્યાએ તમને એવું કીધું હોય કે કમિશન ચૂકવે, તો કમિશન ચૂકવો તો કયું ખાતું આવે? ઉપજ ખર્ચ ખાતું, એ ખર્ચ છે. એવું જ કીધું હોય ચૂકવવાનું બાકી કમિશન, તો ચૂકવવાનું બાકી કમિશન હોય તો વ્યક્તિ ખાતું દેવું છે. અગાઉથી ચૂકવેલ કમિશન તો શું આવશે? વ્યક્તિ ખાતું છે, લેણું છે. સમજાણું? કમિશનની જગ્યાએ શું આપ્યું હોય? તમને દલાલી આપી હોય, જે ચૂકવેલ દલાલી, ચૂકવેલ ભાડું, કમિશન, એ દલાલ. એ ત્રણેયમાં શું થશે? સેમ જ થશે, બરાબર. એ ચૂકવવાની બાકી દલાલી, અગાઉથી ચૂકવેલ દલાલી, તો આ ખર્ચના સંદર્ભના વ્યવહારો. સમજ પડી? ત્યારે તે ખર્ચ પર પગાર છે, ભાડું છે, કમિશન છે, દલાલી છે, ચૂકવેલ હોય તો એ ખર્ચ કહેવાય. એમાં ઉપજ ખર્ચ અને વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. હવે આને ઉપજના સંદર્ભમાં જોઈએ. આ ખર્ચના સંદર્ભમાં હતા. માની લો કે અહીંયા ઉપજના સંદર્ભમાં જોવા છે આ બધા વ્યવહારો. ના તો તમને કીધું કે કમિશન મળ્યું, ચલો કમિશન મળ્યું, કમિશન મળે છે તો તમને શું થાય છે? ઉપજ થાય છે, તો ઉપજ ખર્ચ ખાતું. અસંકેલ કરે ઉપજ ખર્ચ ખાતું. કમિશન મળે છે તો શું થયું? ઉપજ થઈ કે આવક, ઉપજ છે. જે તે ચૂકવો છો તો એ ખર્ચ હતું, તો અહીંયા મળે છે તો એ આવક છે, ઉપજ છે. હું તમને એમ કીધું બળવાનું બાકી કમિશન, મળવાનું
તો એ શું છે? મળવાનું બાકી છે, જો આપણું લેણું છે તો એ શું ગણાય? વ્યક્તિ ખાતા. લેણું છે. એવી રીતે તમને કઈક અગાઉથી મળેલ કમિશન, અગાઉથી મળે એટલે એ દેવું થયું, અગાઉથી મળે એટલે ભવિષ્યમાં આપણે એને ચૂકવવાનું છે. તો પણ વ્યક્તિ ખાતું અને એ છે દેવું, દેવું છે. કમિશનની જગ્યાએ તમે દલાલી લેજો, તો દલાલી મળી તો ઉપજ ખર્ચ ખાતું. ઉપજ છે, દલાલીની ઉપજ થાય છે. મળવાની બાકી દલાલી હજુ મળવાની બાકી છે એટલે એ આપણું લેણું છે. વ્યક્તિ ખાતું, અગાઉથી મળે દલાલી. અગાઉથી મળે છે એટલે એ આપણું દેવું, ભવિષ્યમાં એને આપણે ચૂકવવાના છે. વ્યક્તિ ખાતું, કૌંસમાં દેવું છે. આવી રીતે તમને કમિશનની જગ્યાએ દલાલી આપ્યું છે. માની લો કે ભાડું આપેલું છે, ડિવિડન્ડ મળ્યું છે, ભાડું મળ્યું છે, તો એ બધામાં શું થશે? આ રીતે ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિ ખાતું એક દેવું છે, એક લેણું છે. તો મિત્રો આ આપણે એક જે ક્વેરી હતી કે વ્યવહારને ઓળખવામાં ઘણીવાર તમે ભૂલ કરો છો એ આપણે જોયું. હવે કોઈ પણ યાદ એ રાખવાનું છે કે કોઈ પણ વ્યવહારની જે બે અસર આપો છો એ બે અસરની અંદર પહેલી અસર હંમેશા ઉધાર હોય અને બીજી અસર એ હંમેશા જમા હોય. આ યાદ રાખવાનો છે, પહેલી અસર હંમેશા ઉધાર હોય અને બીજી અસર એ હંમેશા જમા હોય. તો પહેલી અસર હંમેશા ઉધાર હોય તો ત્રણેય ખાતાના નિયમની પહેલી પહેલી અસર કઈ હતી? તો કે વ્યક્તિ ખાતાનો નિયમ હતો તો એમાં પહેલી અસર કઈ હતી? કે વ્યક્તિ લેનાર હોય તો એના ખાતે ઉધાર, વ્યક્તિ લેનાર હોય તો એના ખાતે ઉધાર, ધંધાનો લાભ લેનાર હોય તો એના ખાતે ઉધાર. માલ મિલકત ખાતાની પહેલી અસર, તો કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, એટલે એની પહેલી અસર ઉધાર. ઉપજ ખર્ચ ખાતાનો ઉધાર અસર કઈ? તો કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર. તો પહેલી પહેલી અસર હંમેશા કઈ હોય? ઉધાર. એટલે ઉધાર અસર ત્રણેય નિયમની શું થઈ? લેનાર ખાતે ઉધાર, માલ કે મિલકત આવે તો ઉધાર કરો, અને ખર્ચ કે નુકસાન હોય તો એના ખાતે ઉધાર કરો. જ્યારે જમા અસર, બીજી અસર કેવી હોય? હંમેશા જમા અસર હોય. તો બીજી અસર શું? તો કે વ્યક્તિ ખાતાની બીજી અસર શું હતી? ધંધામાં લાભ આપનાર ખાતે જમા. તો ધંધામાં લાભ આપનાર હોય તો એના ખાતે જમા કરો. માલ મિલકત ખાતામાં શું બીજી અસર હતી? તો કે માલ કે મિલકત જાય તો જમા કરો. તો માલ કે મિલકત જો ધંધામાંથી જતો હોય તો એના ખાતે જમા કરવાનું છે. અને ઉપજ ખર્ચ ખાતાની જે બીજી અસર હતી એ કઈ હતી? તો કે ઉપજ કે આવક હોય તો એના ખાતે જમા કરો. તો આ ત્રણે ત્રણ ખાતાની બીજી અસર, એટલે કે વ્યક્તિ ધંધાનો લાભ આપનાર હોય તો એના ખાતે જમા, ધંધામાંથી માલ જાતો હોય તો એના ખાતે જમા, અને ઉપજ કે આવક થતી હોય તો એના ખાતે જમા. આમ પહેલી અસર હંમેશા ઉધાર હોય અને બીજી અસર હંમેશા જમા હોય. માત્ર તમારે આ ત્રણ નિયમો યાદ રાખવાના છે, એક વ્યક્તિ ખાતાનો નિયમ, એક ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, અને બીજો છે માલ મિલકત ખાતાનો નિયમ. ફરીથી એક વખત, વ્યક્તિ ખાતાનો નિયમ, ધંધામાં લાભ લેનાર ખાતે ઉધાર, તે ધંધા
ધંધાનો લાભ આપનાર ખાતે જમા. વ્યક્તિ ખાતાનો નિયમ, ધંધામાંથી લાભ લેનાર ખાતે ઉધાર, તે ધંધાને લાભ આપનાર ખાતે જમા. અને માલ મિલકત ખાતાનો નિયમ, ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર કરો, ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા કરો. અને ત્રીજો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, કે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરો, ઉપજ કે આવક હોય તો જમા કરો. તો અહીંયા આપણે ત્રણે ત્રણ નિયમ સમજ્યા, એની બે અસર સમજ્યા, અને હિસાબી વ્યવહારની બે અસર અને ખાતાના પ્રકારો એ પ્રકરણને અહીંયા આપણે પૂરું કરશું. અને હવે નેક્સ્ટ આગળના પ્રકરણ જે છે ત્રીજું, એ પ્રકરણ છે વત્સ્યકાંડ, જીએસટી. બરાબર, જીએસટી નું પ્રકરણ આ વખતે નવું આવ્યું છે, થિયરીનું પ્રકરણ છે, એને આપણે સમજશું. ત્યાર પછીનું પ્રકરણ છે આમનોંધ. તો આમનોંધ સમજવા માટે આ ત્રણે ત્રણ ખાતાના નિયમોને એ સમજવું જરૂરી છે. તો એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણશું, પણ ત્રણ નિયમો ભૂલાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો એકાઉન્ટ તમારે આગળ ભણવું હોય તો આ બહુ જ ઉપયોગી છે. એટલા માટે આ જે પ્રકરણ હતું, બીજું હિસાબી વ્યવહારોને ઓળખવાના, ઓળખીને એની બે અસર કઈ આપવી, એને કયો નિયમ લગાવવો અને એની આમનોંધ કેવી રીતે કરવી, આપણે આમનોંધના પ્રકરણમાં શીખીશું.